નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં બધા? આજે વિકાસાત્મક મનોવિજ્ઞાન જે મેજર વન નું પેપર છે એમાં આપણે નવો સિદ્ધાંત પ્રકરણ 3 અથવા તો ચેપ્ટર 3 એક નવો મુદ્દો અથવા તો IMP પ્રશ્ન અગત્યનો એક પ્રશ્ન વિશે સરળતાથી સમજણ મેળવીશું. પ્રશ્ન તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. જીન પિયાજેનો બોધાત્મક વિકાસ સિદ્ધાંત. જીન પિયાજે અથવા તો જીન પિયાગે, આ એક મનોવૈજ્ઞાનિકનું નામ છે. ઇંગ્લિશનું ગુજરાતી કરીએ એટલે ઘણા લોકો પિયાજે આવું કરે છે, ઘણા લોકો પિયાગે આમ પણ કહે છે. બોધાત્મક વિકાસ સિદ્ધાંત આમ જુઓ તો પ્રથમ નજરે બહુ અઘરો લાગે એવો છે, વાંચીએ ત્યારે એમ થાય કે નથી સમજાતો. પણ આજે હું તમને એકદમ સરળ ભાષામાં સમજાવી દઉં અને મને પૂરી શ્રદ્ધા છે કે એક જ વખત સમજ્યા પછી તમારે વારંવાર વાંચવો નહીં પડે, ગોખવો નહીં પડે અને બહુ સારી રીતે તમે લખી શકશો. અને આ સિદ્ધાંત એવો છે કે પાછલા ઘણા વર્ષોના પેપરમાં વારંવાર પૂછાયેલ છે. તો બોધાત્મક વિકાસ સિદ્ધાંત, બોધાત્મક એટલે બુદ્ધિ. સૌથી પહેલાં વહેલાં તો એ સ્પષ્ટ કરી દઉં કે આ શું છે બોધાત્મક વિકાસ. તો બુદ્ધિનો વિકાસ. હવે કોની બુદ્ધિ? તો કે બાળકોની બુદ્ધિ. બાળકોમાં કઈ રીતે બુદ્ધિનો વિકાસ થાય છે એ જીન પિયાજે સમજાવેલું છે. હવે આ સિદ્ધાંત તમારે સ્પષ્ટ કરવો હોય, પાકો કરવો હોય, તૈયાર કરવો હોય તો અગત્યની એક બાબત, 4 મુદ્દા. આ 4 મુદ્દા તમારે કમ્પ્લીટ ગોખી લ્યો, પાકા કરી લ્યો અથવા યાદ રાખી લ્યો. 4 મુદ્દામાં કોઈ પણ બાળકની બુદ્ધિ કઈ રીતે વિકસે એ જીન પિયાજે 4 તબક્કા કીધા, 4 પગથિયા કીધા. પહેલું પગથિયું સાંવેદનિક કારક તબક્કો, પૂર્વ ક્રિયાત્મક તબક્કો, મૂર્ત ક્રિયાત્મક અને અમૂર્ત ક્રિયાત્મક. ફરી પાછું, સાંવેદનિક કારક, પૂર્વ ક્રિયાત્મક, મૂર્ત ક્રિયાત્મક અને અમૂર્ત ક્રિયાત્મક. તો ક્રિયાત્મક તો પાછલા 3 છે જ, પૂર્વ, મૂર્ત અને અમૂર્ત, આ 3 પાકા કરી લ્યો અને સાંવેદનિક કારક. આ રીતે 4 મુદ્દા તમારે કમ્પ્લીટ, જ્યારે એક પછી એક મુદ્દા લખો અને પછી એનું ડિસ્ક્રિપ્શન અથવા તો એ શું છે એ વિગતે લખવાનું થશે. થોડીક પ્રસ્તાવના લખો કે ભાઈ બાળકની કઈ રીતે બુદ્ધિ વિકસે છે, સમગ્ર પ્રાણીઓમાં માણસ એક જ બુદ્ધિશાળી પ્રાણી છે અને આવી બધી જે કંઈ પણ તમારી મૌલિક લખાણ તમે લખી શકો. અને જીન પિયાજે નીચે મુજબ બોધાત્મક વિકાસના 4 તબક્કા આપેલા છે, પછી એક પછી એક તબક્કો લખતા જાઓ અને એની અંદર શું લખવું એ આપણે હવે સમજી લઈએ. સૌથી પહેલો તબક્કો સાંવેદનિક કારક તબક્કો. ઉંમર પ્રમાણે એમાં ઉંમર તમે પાકી કરી લ્યો. દાખલા તરીકે પહેલો તબક્કો છે જન્મથી 2 વર્ષ. તો જન્મથી 2 વર્ષનું બાળક, એની બુદ્ધિ કઈ રીતની હોય, કઈ રીતે એની બુદ્ધિ વિકસતી હોય એ વસ્તુ તમે લખી નાખો એટલે એ ચાલે. અગત્યના કેટલાક મુદ્દા મેં તૈયાર છે, એ મુદ્દા પણ ધ્યાનમાં રાખી શકો. એક તો જો પ્રથમ માસ, પહેલો મહિનો, 1 મહિનાનું બાળક હોય તો પહેલા મહિનામાં ચૂસવું અથવા પકડવું, અંગૂઠો ચૂસતું હોય બાળક, કોઈ પણ વસ્તુ મોઢામાં હોય પકડવું, વધીને પકડતું હોય, બસ આટલી એની બુદ્ધિ. જુઓ સાંવેદનિક કારક, સંવેદન એટલે આંખ, કાન, નાક, જીભ, ત્વચા, આ બધા સંવેદનો કહેવાય. કોઈ વસ્તુ દ્રશ્ય દેખાય, કોઈ વસ્તુ સ્પર્શીએ, ટૂંકમાં પહેલાં બાળકનો જન્મ થાય એટલે જન્મમાં એ સંવેદનો અનુભવે, એની ઇન્દ્રિયો દ્વારા એ જોવે, કલર જોવે, કોઈ વસ્તુને અડીને જોવે, તો આ સાંવેદનિક કારક બરાબર આ તબક્કો કહી શકાય. તો પહેલા મહિનાનું બાળક માત્ર ચૂસતું હોય, કોઈ વસ્તુ પકડતું હોય અને આટલું એની બુદ્ધિ વિકસી હોય. ધીરે ધીરે 4 મહિના બરાબર, 1 થી 4 મહિના, 4 મહિનાનું થાય એટલે આનંદ આપતી ક્રિયાઓ, એને મજા આવે એવી, બાળક હસતું થાય. હસે શું કામ? કારણ કે એને મજા આવે છે. કોઈ પણ રમત રમતા રમતા અથવા તો કોઈ પણ ક્રિયાઓ જે દેખાય છે તે જ અસ્તિત્વમાં છે. 4 મહિનાનું બાળક આવું સમજતું હોય છે કે જે દેખાય છે ને તે જ છે. એના મમ્મી પપ્પા દેખાતા હોય ત્યાં સુધી એ રમે છે, પણ જેવા વહી જાય એટલે એને એમ જ લાગે કે એ છે જ નહીં, અસ્તિત્વ નથી એનું. રમકડું દેખાય ને આપણે ઘણીવાર આમ જુઓ આમ કરીને લઈ લઈએ કે એ ગયું, તો એ સમજી લઈએ કે ગયું, ન દેખાય એટલે એ નથી.
તો આ રીતે 4 મહિને પહેલા મહિને કોઈ પણ વસ્તુ મોંમાં લઈને ચૂસવી અને પકડવી, 4થા મહિના સુધીમાં હસતું હોય, આનંદ કરતું હોય, અને જે દેખાય છે એ જ છે. 8મા માસ, 4 થી 8 માસ, 8 માસ એટલે 8 મહિનાનું બાળક છે, એ વસ્તુઓ કાયમી હોવાનો ખ્યાલ એને થાય છે, એને ખબર પડે છે. કોઈ વસ્તુ આપણે હતાડી દઈએ, દેખાય નહીં, તો એનો મતલબ એ નથી કે છે નહીં, એ ક્યાંક તો હોય જ. અને પછી એ રડવાનું શરૂ કરે, જો સંતાડી દો, નાનું બાળક છે 4 મહિનાનું, એને તમે વસ્તુ સંતાડી દો, ચાવી પકડી લે તો એ તમે મૂકી દો ખિસ્સામાં એટલે પૂરું. પણ 8 મહિનાનું બાળક કહેશે કે ના ક્યાંય ગઈ લાવ, તો એનો મતલબ એને ખબર પડે, આટલી બુદ્ધિ વિકસે છે કે વસ્તુ કાયમી હોય છે, દેખાતી નથી, એનો મતલબ એ હોય ન જ જાતી ક્યાંય. ત્યાર પછી 12 માસ, 12 માસ એટલે 1 વર્ષ, આમ તો 2 વર્ષનો ગાળો છે પણ પહેલાં વર્ષે, તો હેતુપૂર્ણ વર્તન. 1 વર્ષના બાળકના વર્તનો હેતુપૂર્વક હોય છે, એ કાંઈક ને કાંઈક ઈચ્છતું હોય, કાંઈક ને કાંઈક એને ભૂખ લાગી હોય, તરસ લાગી હોય, રમવું હોય, પ્રેમની જરૂરિયાત હોય, તો આ રીતના એ વર્તન કરે છે. બધું વર્તન હેતુપૂર્વક હોય છે અને એની બુદ્ધિ ઘણી બધી વિકાસ પામી ગઈ હોય છે. ત્યાર પછી 18 માસ, 18 માસે બાળક પ્રયત્ન અને ભૂલ શીખે છે. અમુક જે એની ઈચ્છા હોય તો અમુક પ્રયત્નો કરે છે અને એ પ્રયત્નો પાર ન પડે, ભૂલ પણ પડે, અને એ પ્રયત્નો સુધારતા આગળ વધે છે. અને છેલ્લે 24 માસ એટલે કે 2 વર્ષ, તેમાં સાંકેતિક વિચારણા, બાળકની જે વિચારણા છે એ સંકેતોને આધીન હોય છે. ઘણી વખત બાળકને આપણે અમુક સંકેતો કહીએ, દાખલા તરીકે શાબ્દિક સંકેત, અહીંયા આવું, અથવા તો જે આમ આ રીતે બોલાવીએ, તો આ બધું સાંકેતિક વિચારણા છે. તો આ રીતે બાળકની બુદ્ધિ 2 વર્ષ સુધીમાં આટલા તબક્કે વિકસે છે, આટલા મુદ્દાઓ છે. આમાંથી તમને જેટલા મુદ્દા યાદ રહે એની વિસ્તૃત વિવરણ લખવાનું થાય, એવું નથી એકાદ મુદ્દો ભૂલાઈ જાય તો કોઈ ચિંતા નથી. અને આ બધી વસ્તુ તમે તમારા કુટુંબમાં, આજુબાજુ, પાસ પડોશમાં, બાળકોમાં જોઈ જ હશે, તો એ આ રીતે લખી શકાય. સાંવેદનિકકારક માત્ર વર્ષ યાદ રાખજો, જન્મથી 2 વર્ષ. બીજો તબક્કો છે પૂર્વ ક્રિયાત્મક તબક્કો, 2 થી 7 વર્ષ. હવે જ્યારે બાળક 2 વર્ષનું થાય અને 7 વર્ષ સુધી, આમ તો પ્રાઇમરીમાં 2જા ધોરણમાં એડમિશન, અત્યારે તો 6ઠા વર્ષે લે છે એટલે પહેલાં ધોરણનું બાળક, વધીને 1લા ધોરણવાળું, તો પૂર્વ ક્રિયાત્મક શરૂઆત નામ ઉપરથી જ છે કે ભાઈ પૂર્વ ક્રિયા, બાળક અમુક ક્રિયાઓ સમજતું થાય છે. હવે એમાં અગત્યના મુદ્દા, પહેલું વજન કે દળ નહીં પણ આકાર અને ગોઠવણ જુએ. 1 વર્ષ એટલે 1 પહેલા ધોરણ સુધીનું બાળક એ ક્યારેય એવું નથી સમજતું કે વજન કેટલો છે, દળ કેટલું છે, એ એમ જ જોવે છે કે વસ્તુ કેવડી છે. દાખલા તરીકે 1 10 ચોકલેટનો ઢગલો તમે ભેગો કરીને રાખો અને 1 10 ચોકલેટ છૂટી છૂટી મૂકો, તો એને એમ કહો કે ભાઈ આ તારને મોટો ઢગલો તારો, તો બાળક માની જાય છે. એને ખબર, એવું લાગે છે કે જે મોટો ઢગલો છે એ મને વધારે મળ્યું. 1 મિનિટ ચાલુ રહે. આગળ પ્રતીકો કે સંજ્ઞાના ઉપયોગ વડે વિચારણાનો વિકાસ. ત્યાર પછી બાળક ધીમે ધીમે પ્રતીક અથવા તો સંજ્ઞાના ઉપયોગ વડે વિચારણા વિકાસ. બાળક થોડું થોડું સમજતું થાય છે કે ભાઈ સંજ્ઞા અથવા તો પ્રતીક. હવે આ શબ્દ બરાબર સમજીએ કે દાખલા તરીકે આપણે આમ આ રીતે કરીએ તો બાળક ખુશ થાય છે, બરાબર. ડાગલો દોરી દઈએ, પહેલાં ધોરણવાળા બાળકને ડાગલો દોરી દઈએ તો એ ખુશ થાય છે. તો આનો મતલબ શું? આ બધું શું છે? આ પ્રતીક છે અને એના ઉપયોગ વડે વિચારના વિકાસ. બાળક આ બધી બાબતો એના વિચાર સાથે વણી લે છે. અને ત્રીજું, તાર્કિક વિચારણાનો અભાવ. હવે જુઓ, તાર્કિક વિચારણા કે ભાઈ દાખલા તરીકે તાર્કિક વિચારણા કોને કહેવાય? બાળકને એમ પૂછવામાં આવે કે ભાઈ રીના મીના કરતાં જાડી છે અને મીના ટીના કરતાં જાડી છે, તો સૌથી જાડું કોણ? તો એ બાળક વિચારી શકતું નથી. ટૂંકમાં આને તાર્કિક વિચારણા કહેવાય કે ભાઈ એ, બી અને સી, બરાબર. આ રીતે તો તમને મોટાભાગે અત્યારે તમને ખબર છે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આવું પૂછાય છે. તો આ એક બુદ્ધિનો જ પ્રકાર છે, બરાબર. તાર્કિક વિચારણા એ બુદ્ધિનો જ પ્રકાર છે, તર્ક કરવાનો છે કે ભાઈ આમ 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 હોય તો આમથી આમ હોય. પણ એ બાળક નથી, બાળક માત્ર એ જ વિચારી શકે છે કે જે એને દેખાય છે. જે નથી દેખાતું, આમ જુઓ તો બુદ્ધિની વ્યાખ્યા એ જ છે કે જે નથી દેખાતું એ વિચારી શકવું એટલે બુદ્ધિ,
પણ હજુ નાનું છે બાળક, 2 વર્ષથી માંડીને 7 વર્ષનું બાળક છે. એટલે એ તાર્કિક વિચારણાનો અભાવ હોય છે. માત્ર આપણે વાત કરીએ એમ દેખાઈએ, અને બીજું વજન કે દળ નહીં પણ આકાર અને ગોઠવણ જોઈ અને વસ્તુને બાહ્ય રીતે જોઈ અને વિચારો કરતું થાય છે. આગળ ત્રીજો તબક્કો જોઈ લઈએ. મૂર્ત ક્રિયાત્મક તબક્કો ત્રીજો છે, પણ મારી અહીંયા ભૂલ થઈ છે, ત્રીજો તબક્કો. મૂર્ત ક્રિયાત્મક તબક્કો, એની ઉંમર છે 7 થી 12 વર્ષ. હવે મોટાભાગે પ્રાઇમરી 7મા ધોરણ સુધીનું, બરાબર, પહેલાંથી 7મા ધોરણ કે બીજાથી 7મા ધોરણ સુધીનો સમય, તો એ બાળક કેવું હોય એ મુજબ તમે લખી શકો. બહુ વધારે મુદ્દા નથી તૈયાર, 3 જ મુદ્દા છે, 3માંથી 2-3 મગજમાં રહી અને લખી શકો તો પૂરતું છે. પહેલું મૂર્ત અને સીધા અનુભવ વિશે વિચાર. હવે આ બાળક પણ, હવે જો પ્રાઇમરીનું બાળક પણ એવું જ છે કે જે મૂર્ત, મૂર્ત એટલે દેખાય છે એવું, અમૂર્ત એટલે નથી દેખાતું એવું. મંદિરમાં જાઓ અને મંદિરમાં મૂર્તિ હોય તે મૂર્ત છે, પણ એમનેમ તમે ઈશ્વરની પ્રાર્થના કરો પ્રકૃતિને જોઈને, પર્વતોને જોઈને, પહાડોને જોઈને, નદીઓને જોઈને, તો એ અમૂર્ત છે ઈશ્વર. તો આ રીતે મૂર્ત અને સીધા અનુભવ વિશે વિચાર. બાળકોને જે સીધા અનુભવો થાય છે એમના શિક્ષકો, એમના માતા પિતા, એમના મિત્રો, આનો વિચાર વધારે કરે છે. બીજું, જે હાજર છે તેની જ વિચારણા. મોટાભાગે બાળક જે જુએ છે એના નાસ્તા વિશે, એની સ્કૂલ વિશે, એના કપડાં વિશે, એના ટીવી વિશે, એના મોબાઈલ વિશે, એના જમવાના વિશે, મને રીંગણાનું શાક નથી ભાવતું અને બટેટાનું શાક ભાવે છે, તો આ બધું વિચારે, પણ એ શું કામ? કારણ કે જોઈ શકે છે, બરાબર, જોઈ શકે છે. જે નથી જોઈ શકતા, દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપેલા છે, લોકશાહી, સત્ય, પ્રેમ, સ્વતંત્રતા, આ બધું શું છે? આ બધું એક કોન્સેપ્ટ છે, અને આજે તમે આ બધા વિશે વિચારી શકો છો. પણ નાના બાળકને જે નથી દેખાતું, જે કોન્સેપ્ટ છે એના વિશે, અથવા તો જે વિભાવનાઓ છે એના વિશે એ હજી સમજતું નથી. કોઈ પણ બીજાવાળા બાળકને કહે કે ભાઈ આ તમારી સ્વતંત્રતા છીનવાય છે, આ શિક્ષક આ રીતે ન કરી શકે, તો એમાં નહીં આગળ કોઈ વધી શકે, કારણ કે એના માટે એ બધું હજુ અઘરું છે. તો જુઓ, બાળકની બુદ્ધિ કેવી રીતે ધીમે ધીમે પગથિયાવાર વિકાસ થાય છે એ તમારે લખવાનું છે. મોટાભાગે ઉંમર મગજમાં રાખજો અને 4 તબક્કા મગજમાં રાખજો, એટલે એ મુજબ તમે આખે આખો પ્રશ્ન બહુ સારી રીતે લખી શકશો. અને છેલ્લે છેલ્લે બાળક જ્યારે મોટું થઈ જાય, અમૂર્ત ક્રિયાત્મક તબક્કો, અમૂર્ત એટલે જે નથી જોઈ શકાતું તે, 12 વર્ષથી વધારે ઉંમર, તો અમૂર્ત ક્રિયાત્મક તબક્કાના 3 મુદ્દાઓ. પહેલો મુદ્દો, અમૂર્ત જટિલ અને તર્કપૂર્ણ વિચારો. મોટાભાગે જ્યારે 12 વર્ષનું બાળક થાય ત્યારે અમૂર્ત ક્રિયાત્મક તબક્કામાં 3 પ્રકારનું અમૂર્ત જટિલ અને તર્કપૂર્ણ વિચાર. બાળકના વિચારો કેવા થાય છે કે મોટાભાગે જટિલ નથી તેની પણ વિચાર થઈ શકે, જે વસ્તુને, દાખલા હમણાં જ આપણે વાત કરી કે ભાઈ લોકશાહી મૂલ્ય છે, સત્ય છે, કરુણા છે, તો આ બધી વસ્તુ કેવી છે? અમૂર્ત છે. તો જે વસ્તુ નથી એનો પણ વિચાર બાળક કરી શકે છે, જટિલ વિચારણા કરી શકે છે કે ભાઈ કોણ મારો મિત્ર છે, કોણ મારો નથી, કોણ મારી સાથે લુચ્ચાઈ કરે છે, આવું બધું. તર્કપૂર્ણ એટલે મેં હમણાં તર્કની વાત કરી, ભાઈ એકમાંથી બીજા, બીજામાંથી ત્રીજા, એ રીતે આપણે જ્યારે આપણી વિચારણા કૂદકો મારે છે તે તર્કપૂર્ણ વિચાર છે. તો 12 વર્ષે આમી આપણામાં કહેવત છે કે 12 બુદ્ધિ અને 16 શાન. તો આ રીતે જે આ સિદ્ધાંતમાં પણ આ રીતે 12 વર્ષે કમ્પ્લીટ સંપૂર્ણ બુદ્ધિનો વિકાસ થાય છે. બીજો મુદ્દો, વિચારોમાં પરિપક્વતા અને વિશ્લેષણ. બાળકના વિચાર ધીમે ધીમે પરિપક્વ બનતા જાય છે. પરિપક્વ એટલે એમ માનો કે કમ્પ્લીટ રીતે પોતે સમજણું થઈ ગયું, સમજણા વિચારો થઈ જાય છે. પરિપક્વતા એટલે સમજણા વિચારો. તો અને વિશ્લેષણ કરી શકે છે બાળક, જે કાંઈ પણ, કોઈ પણ વ્યક્તિ શું કહેવા માગે છે, એના ભાવ કેવા છે, એના ઇમોશન કેવા છે, આ વસ્તુ બાળક સમજતું થાય છે. અને છેલ્લે અર્થઘટન તેમજ પૂર્વધારણા. બાળક અગાઉથી પૂર્વધારણા કરી શકે છે, અર્થઘટનો કરી શકે છે,
અને પોતે શું મેળવવું છે, શું ગુમાવ્યું છે. અને આ સિવાય એક મિનિટ બેનો અવાજ કરો, મારે ઓનલાઈન લેક્ચર ચાલુ છે, તમે બાર વા બેસો. તો જે અર્થઘટન છે એ કરી શકે છે, દાખલા તરીકે શું મેળવેલું છે, શું ગુમાવેલું છે, અથવા તો બીજી આવી નાની મોટી ઘણી બધી બાબતો અને પૂર્વધારણા કે અગાઉથી એ ધારણા કરી શકે છે કે હવે શું થશે. તો આ બુદ્ધિ છે, જુઓ, જટિલ વિચાર કરી શકાય, પરિપક્વતા હોય અને અગાઉથી આપણે કરી શકીએ કે આનું પરિણામ શું આવશે. તો આટલી બાબતો બુદ્ધિમાં છે. 12 વર્ષે કમ્પ્લીટ બુદ્ધિનો વિકાસ થાય છે અને અહીંયા આપણો આ સિદ્ધાંત પૂર્ણ થાય છે. અંતે થેન્ક યુ. આ રીતે આપણે ધીમે ધીમે પરીક્ષા સુધી બને એટલા IMP પ્રશ્નો કવર કરતા રહીશું. તો આજે આટલું જ પૂરું કરીએ.